નથી તો પછી હું તમને રૂપિયા ક્યાંથી આપું? પપ્પા, મોટા ભાભીને આ ઘરમાં લગ્ન કરીને આવ્યા એને 10 વર્ષ થઈ ગયા, પણ હજુ સુધી એમના ભાઈએ 2 લાખ રૂપિયા દહેજમાં આપ્યા નથી. તો ભાભીને કહો ને કે એ 2 લાખ રૂપિયા આપણને લઈને આપે. હા પપ્પા, એકાંતની વાત સાચી છે. ભાભીને કહો ને એના પિયરથી 2 લાખ રૂપિયા લઈને આવે. અને જો ભાભી 2 લાખ રૂપિયા લઈને આવે ને તો આપણો આ હપ્તોય ભરાઈ જાય અને આપણો હાથે છૂટો થઈ જાય. રાધાઓ, તમને એક વાત કહેવાની છે. હા બોલો. તમે પરણીને આવ્યા ને આ ઘરમાં, એને આજે 10 વર્ષ થઈ ગયા, અને ત્યાર પછી મારા ગોપાલનું મૃત્યુ પણ થઈ ગયું અને તમે વિધવા થઈ ગયા. અને તમારા લગ્ન વખતે તમારા પપ્પાએ શરત મૂકી હતી કે હું કરિયાવરના બદલામાં મારી દીકરીને 2 લાખ રૂપિયા આપીશ. પછી સમય જતાં તમારા પપ્પા પણ ગુજરી ગયા, પણ એ રૂપિયા હજી સુધી અમને મળ્યા નથી. પપ્પા, તમને તો ખબર છે કે લાંબા ટાઈમથી મારા પપ્પા એક બીમારીથી પીડાતા હતા. એને સાજા કરવામાં મારા ભાઈ આસમાન જમીન એક કરી નાખ્યું છે. પપ્પા, એમાં ને એમાં મારા ભાઈ પર દેવું થઈ ગયું છે, એટલે એ બિચારો તમને પૈસા ક્યાંથી ચૂકવે? વ્યવહારમાં છે ને આવા કોઈ બહાના ન હાલે. અને દુનિયામાં ઘણા માવતર એવા હોય છે કે માથે દેવું કરીને દીકરીને ભરણાવતા હોય છે અને કરિયાવર પણ વાપતા હોય છે. જે મારી સામે છે ને, મહેરબાની કરીને આવા કોઈ ખોટા બહાના નહીં બતાવો. ના પપ્પા, આ કોઈ બહાનો નથી. મારો ભાઈ અત્યારે ભાડાના મકાનમાં રહે છે, એની પાસે પપ્પા નવું ઘર ખરીદવાના પણ પૈસા નથી. ભાભી, અમારે કાંઈ સાંભળવું નથી. મારા પપ્પાએ કીધું હતું ને કે કરિયાવરના 2 લાખ રૂપિયા આપજો, તો એ રૂપિયા તો આપવા જ પડશે. ભાભી, અત્યારે અમારે ઘરમાં રૂપિયાની ખૂબ જ જરૂર છે, એટલે તમે ગમે તેમ કરીને રૂપિયા લઈ આવો. ઓ બેટા, તમે સમજવાની કોશિશ કરો. મેં મારા દીકરાને ભણાવી ગણાવી અને નોકરીએ ચડાવ્યો છે, તો એ બધો ખર્ચો તમારા પિયર વાળાએ જ ઉઠાવવાનો હોય. અને આ ખર્ચા છે ને બીજું કોઈ ન ઉઠાવે. પણ કમનસીબે મારા દીકરાનું જીવન ટૂંકું હશે એટલે એ ભગવાનને વાલો થઈ ગયો, પણ એ ખર્ચો તો તમારે જ આપવો પડશે. ઠીક છે પપ્પા, તમે લોકો આટલી હટ કરો છો ને, તો કાલે હું મારા ભાઈ પાસે જઈ આવીશ અને એના કાને આ વાત નાખી આવીશ. ના હો, તમારે તમારા ભાઈને ઘરે નથી જવાનું. તમારા ભાઈને તમે ફોન કરીને અહીં બોલાવો, મારે એમની સાથે થોડીક વ્યવહારિક વાત કરવી છે. ઠીક છે પપ્પા, હું કાલે જ મારા ભાઈને અહીંયા બોલાવી લઉં છું. કાલે નહીં, તમે આજે જ બોલાવો. ક્યાં આખું છે એ આવે એટલે બધી જ શોકોટ થઈ જાય લેતી દેતી. ઠીક છે પપ્પા, હું મારા રૂમમાં જઈને ભાઈને ફોન કરી દઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
સુપાઈ કેમ છો? મજામાં? બસ મજામાં. તમે લોકોએ મને અચાનક અહીં બોલાવ્યો, શું કામ હતું? કામ તો બહુ અગત્યનું છે, તો સાંભળ. તને ખબર હોય કે ન હોય હું તને વાત કરી દઉં. તારી બેન રાધાના લગ્ન આ ઘરમાં થયા ને, એને આજે 10 વર્ષ થયા. ત્યારે તારા પપ્પાએ અમને વચન આપ્યું છું કે હું મારી દીકરીને કરિયાવડની બદલીમાં 2 લાખ રૂપિયા આપીશ. 2 લાખ રૂપિયા તો નથી આપી શક્યા, અને તારા પપ્પા ગુજરી ગયા તો પછી તું છે આ બધું ક્યારે આપવાના જરૂરિયા? હું જાણું છું અંકલ કે એ રૂપિયા આપવામાં અમારાથી ચૂક થઈ ગઈ છે, મોડું થઈ ગયું છે, પણ હું શું કરું? મારા પપ્પા છેલ્લે બીમાર પડ્યા ત્યારે એમના દવાખાનાની પાછળ લગભગ 8-1 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો હતો. મારા માથે દેવું થઈ ગયું છે અંકલ, અને એ દેવું હું હજુ પણ ભરી નથી શક્યો. હું વાતને ટાળી નથી રહ્યો, પણ હાલ જે મારી પરિસ્થિતિ છે એ હું તમને જણાવી રહ્યો છું. તમારી પરિસ્થિતિ અત્યારે શું છે ને, એ બધું તમારું ભાષણ સાંભળવા માટે તમને એ નથી બોલાવ્યો. તમે 2 લાખ રૂપિયાનું શું કરવાનું છે ને, એ માટે અહીંયા બોલાવ્યા છે. જુઓ આદિભાઈ, અત્યારે અમારે રૂપિયાની ખૂબ જ જરૂર છે, એટલે તમે ગમે તેમ કરીને રૂપિયાની સગવડ કરો અને પૈસા અમને આપો. ઠીક છે, હું જલ્દીથી પૈસાની વ્યવસ્થા કરું છું, પણ મને થોડો સમય આપો. હા કાકા, આદિ સાચું કહે છે, અમે થોડા પારકા છીએ, અમે તો તમારા સગા છીએ, અમે રૂપિયા લઈને ક્યાંય ભાગી નહીં જઈએ. તમે થોડો અમને સમય આપો, અમે રૂપિયાની વ્યવસ્થા કરી નાખીશું. થોડો સમય એટલે કેટલો સમય? કદાચ 1-2 વર્ષ તો હજુ લાગી જશે. હજુ 1 વર્ષ? જોયું, આ તો વધારે ગાવે હો ભાઈ. જુઓ, મારી કોઈ એવી પરિસ્થિતિ નથી કે તમને અત્યારે રૂપિયા આપી શકું. મને 1 વર્ષનો સમય આપો, હું તમને 2 લાખ રૂપિયા કરીને આપી દઈશ. ઠીક છે, હું તમને 1 વર્ષનો સમય આપું છું, પણ મારી શરત એવી છે કે જ્યાં સુધી તમે નક્કી કરેલા 2 લાખ રૂપિયા નહીં આપી શકો ને, ત્યાં સુધી તમે બંને ભાઈ બહેન એકબીજાનું મોઢું નહીં જોઈ શકો. ઠીક છે અંકલ, જ્યાં સુધી હું તમને 2 લાખ રૂપિયા નહીં આપું ને, ત્યાં સુધી મારી બહેનનું મોઢું નહીં જોઉં. બેન, તમે રડશો નહીં, હું જલ્દી આ લોકોને રૂપિયા આપી દઈશ, અને આવતી રક્ષાબંધને હું તમારી પાસે રાખડી બંધાવવા પણ આવીશ. તમે હિંમત રાખો, ભગવાન સૌ સહારાવાના કરશે. ચાલ બેન.
મારણિયા, ચા નાસ્તો કરો છો તમે? નહીં, હા ચા નાસ્તો કરું છું. આ તમારા ધણી મરવા પહેલા અહીંયા કઈ થાપણ નથી મૂકીને ગયા કે તમે નાસ્તો ઉલાડે રાખો છો? મારો ધણી અહીંયા કમાઈ કમાઈને તૂટી જાય છે તો એ બે છેડા ભેગા નથી થતા અને અને તમારે અહીંયા નાસ્તો પાણી કરવા છે એમ? એકાંક્ષી, હા તું કેવી વાત કરે છે. અરે હું પણ માણસ છું, મને ભૂખ તો લાગે જ ને. હા તો નહીં કરવાનો ચા નાસ્તો, જરા જીભડી પર છે ને કંટ્રોલ રાખવાનો હોય. અત્યારે ખાલી ચા પી લો અને જાઓ, આ બાથરૂમમાં કપડા ધોવાના છે. કેમ, કપડા મારે ધોવાના છે? આજે કામવાળી નથી આવી? ના નથી આવી, મેં એને છે ને છુટ્ટી કરી દીધી છે. હવે આવા કરશે અમને નથી પોસાતા. એટલે આજ પછી આ ઘરના બધા કામ તમારે જ કરવાના છે, સમજ્યા? અને બીજી વાત, જ્યાં સુધી તમારા ભાઈ 2 લાખ રૂપિયા નહીં આપે ને ત્યાં સુધી તમને રોજ એક ટાઈમ જ જમવાનું મળશે. ના અશોક, આપણે એટલું બધું પણ હલકું નથી થવાનું. જો આપણે એને ખાવા જ નહીં દઈએ તો પછી એ ઘરના કામ પણ નહીં કરી શકે, એટલે ખાવા માટે છૂટી. તમને બંનેને બધી ખબર છે તો પછી આવી રીતે મને શું કામ હેરાન કરો છો? અરે ઘરની લક્ષ્મીને આમ હેરાન કરીને શું કરવાને પાપના પોટલા બાંધો છો? અમે સારા ફળ ભોગવીએ કે ના ભોગવીએ, પણ તમે અત્યારે તમારા ભાઈના કારણે આ બધું ભોગવી રહ્યા છો ને, એ બહુ છે. તું પણ કોઈક બાપની દીકરી જ છે ને? અરે તું પણ મારા જેમ આ ઘરમાં લગ્ન કરીને જ આવી છે ને, તો પછી શું કામ મને વગર વાકે હેરાન કરે છે? અરે એકાંક્ષી, કદાચ મા બાપ દુખિયારા હોય ને તો ના આપી શકે એટલા રૂપિયા. તમે લોકો એકબીજાની પરિસ્થિતિ સમજવા માટે કેમ તૈયાર નથી? જો ભાભી, તમે પરિસ્થિતિની જ વાત કરતા હોય ને તો હું પણ આ ઘરમાં આવીને એ પહેલા મારા પપ્પાની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, તેમ છતાં આ લોકોએ જેટલું કર્યાવર માંગ્યું એટલું આપ્યું અને એટલે જ આ ઘરમાં હું રાજ કરું છું. સાવ એકાંશી, આની સાથે કોણ લવ કરે? એ ભગવાન, આ કયા ભવનો બદલો લે છે તમારી સાથે? અરે મારા પતિના ગયા પછી આ ઘર મારી માટે નર્ક સમાન બની ગયું છે. અરે સમજ નથી પડતી કે હું શું કરું શું કરું. આદિ, આપણે રાધાબેનના ઘરેથી જ્યારથી આવ્યા છીએ ને ત્યારથી મને ક્યાંય ચેન નથી પડતું. એ લોકો રાધાબેનની સાથે કેવું વર્તન કરી રહ્યા હતા? હા સિયા, મને ખબર છે કે એ લોકોનું વર્તન રાધાબેન પ્રત્યે જરા પણ સારું નથી, પણ આપણે કરીએ પણ શું? સહન કરવા સિવાય છૂટકો જ નથી ને. મને તો એ જ વિચાર આવે છે કે તમારી સામે એ લોકો આવું વર્તન કરી રહ્યા હતા તો આપણી ગેરહાજરીમાં કેવું વર્તન કરતા હશે એમની સાથે. એ તો બિચારા રાધાબેન જ જાણે સિયા. હું તો એમ કહું છું કે રાધાબેન અહીંયા જ બોલાવી ગયો, આખી જિંદગી એને આપણી સાથે આ ઘરમાં રાખીશું. સિયા, રાધાબેને કેટલી વાર કહ્યું હશે કે તમે એ ઘર છોડી દો અને અહીં રહેવા આવતા રહો, પણ એ છે કે માનતા જ નથી. રાધાબેન કહે છે કે આ ઉંમરે હું સાસરિયું છોડીને પિયરમાં આવું તો લોકો મારી વાતો કરશે. એના કરતા તો
હું અહીં જ રહીશ, ભલે મેના ટોણા મારે, પણ કહેવાય તો મારું સાસરિયું જ ને. પણ મને એક બીજો વિચાર એ પણ આવે છે કે તમે એક વર્ષમાં 2 લાખ રૂપિયા કરી આપવાનું વચન આપ્યું હતું, પણ તમે 2 લાખ રૂપિયા એક વર્ષમાં કરશો કેવી રીતના? તમારી કોઈ એટલી આવક પણ નથી. એ બધું થઈ જશે સિયા, તું ચિંતા ના કરીશ. રૂપિયાની વ્યવસ્થા તું ગમે ત્યાંથી કરી લઈશ. મને ભગવાન પર ભરોસો છે કે મારા બેનના દિવસો એક દિવસ જરૂર સારા આવશે. દહેજ વાળાએ તો હવે હદ કરી છે. દહેજના હિસાબે ઘણી દીકરીઓ દુઃખી થઈ છે. અહીંયા માવતરને કંઈ કહી શકે ને, અને છેલ્લે કૂવો પૂરે છે. હા, તારી વાત સાચી છે, પણ આપણે શું કરી શકીએ? અરે, આવા લોકોને તો ભગવાન પણ ન સમજાવી શકે. જો, તું હિંમત રાખ. આજે આપણે જે વાયદો આપ્યો ને, એની વાર છે. હજુ આપણી પાસે 1 વર્ષ પડ્યું છે. કઈ જશે કઈથી પણ મેળ. જોઈએ છીએ કે ભગવાનની શું ઈચ્છા છે, અમારા ભાઈ બહેન નું મિલન કે પછી વિયોગ. હા, હવે આમ પણ આપણી પાસે ભગવાન પર ભરોસો રાખવો છે, બીજો કોઈ રસ્તો પણ નથી. સારું, તું બેસ, મારે થોડું કામ છે તો હું કામ પતાવીને આવું. આપણને ખબર તો પડે જ ને. અરે, પણ મારા ભાઈ ને તો વર્ષ દિવસ નો વાયદો કર્યો છે ને, અને હજુ તો મહિનો જ થયો છે. એની પાસે સગવડ થશે એટલે રૂપિયા આપી દેશે તમને. વ્યવસ્થા થઈ જશે એટલે ક્યારે થશે વ્યવસ્થા? હમણાં હપ્તાની તારીખ આવી જશે. આપણા ઘરનો હપ્તા ભરવા માટે કઈ મારો ભાઈ થોડો આવે? અને ખરેખર ભાઈ, આપણે હપ્તા ભરવાની ત્રેવડ નહોતી તો આ મકાન રાખવાની શું જરૂર હતી? બાપી, બાપમાં બોલજો. કામમાં મારો મગજ જશે ને તો આ હાથ ઉપરતા વાર નહીં લાગે. જો ભાઈ, મારો ભાઈ 1 વર્ષ પહેલા તમને 1 રૂપિયો નહીં આપે. જો તમારે હપ્તો ભરવો હોય તો ભરો, નહીતર કઈ વાંધો નહીં. હપ્તો તમારો ભાઈ નહીં તો તમારે ભરવો પડશે. તમારું મંગળસૂત્ર ક્યાં છે, લાવો. નહીં અશોકભાઈ, એ મંગળસૂત્ર હું તમને નહીં આપું. મંગળસૂત્ર તમારા ભાઈની છેલ્લી નિશાની છે મારી પાસે. હવે નિશાની ગઈ તેલ લેવા. મારો ભાઈ તો કઈ રહ્યો નથી, તો હવે આ તમારે મંગળસૂત્ર રાખીને શું કરવું છે? ક્યાંય ગોઠવું છે? લાવો મંગળસૂત્ર. અરે એકાંક્ષી, તું તો એક સ્ત્રી છે. એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નથી સમજી શકતી. આ મંગળસૂત્ર એકમાત્ર ઘરેણું નથી, અરે એ મારું સ્વમાન છે. અને હા, એ હું તમને ક્યારે નહીં આપું. જો ભાભી, તમે રાજી ખુશીથી નહીં આપો ને મંગળસૂત્ર, તો અમને તમારી પાસેથી જૂટવી લેતા આવડે છે. હું તમને બંનેને હાથ જોડીને વિનંતી કરું છું કે મારા પતિની છેલ્લી નિશાની તો મારી પાસે રહેવા દો.
મારા ભાઈની છેલ્લી નિશાની તો તમે છો, અને તમને અમે સાચવીને રાખવી છે ને અશોક। હવે ખોટી લપ નથી કરવી, આની સાથે આપણે જે કામ કરવા આવીએ છે ને એ કરી લઈએ। મને ખબર છે કે તેજુરીની સાવી ક્યાં મૂકી છે, હું અત્યારે જ મંગળસૂત્ર લઈ આવું છું। અશોકભાઈ મારી વાત સાંભળો, મૂવી તમારા ભાઈની છેલ્લી નિશાની છે। જય શ્રી કૃષ્ણ કાકા। જય શ્રી કૃષ્ણ, પણ તું અહીંયા શું કામ આવી છે? તમે આદિ અને રાધાબેનને મળવાની તો ના પાડી દીધી છે, એટલે હું રાધાબેનને મળવા આવી છું। એમના માટે એક સાડી લાવી છું, એ આપવા માટે આવી છું। તારે રાધાને નથી મળવાનું, જ્યાં સુધી આદિ 2 લાખ રૂપિયા નહીં આપે ને ત્યાં સુધી તારે કે આદિને કોઈને રાધાને નથી મળવાનું। અંકલ આ તો એક જૂન કહેવાય, તમે મને અને આદિને રાધાબેનને મળવા ના દે એ તો એક અન્યાય કહેવાય, અન્યાય। તમે રાધાબેન પાસેથી ફોન પણ લઈ લીધો છે, એટલે બંને ભાઈ બહેનને વાત પણ નથી કરવા દેતા। કાકા આવું કઈ થોડી ચાલે, એ જે તારે સમજવું હોય ને એ સમજજે, પણ મેં તને એક વાર કીધું ને કે જ્યાં સુધી આદિ મને 2 લાખ રૂપિયા નહીં આપે ને ત્યાં સુધી હું તમને બંનેને નહીં મળવા દઉં રાધાને, સમજી? ઠીક છે કાકા, તમે મને રાધાબેનને ના મળવા દો તો કઈ વાંધો નહીં, પણ આ સાડી હું રાધાબેન માટે લાવી છું, આ સાડી તો એમને આપી દેશો ને? ના, તમારા ઘરની કોઈ વસ્તુ અમને નહીં ખપે, જ્યાં સુધી નક્કી કરેલી રકમ મને નહીં મળે ને ત્યાં સુધી તમારા ઘર સાથે અમારે કોઈ સંબંધ નહીં રહે, એટલે મહેરબાની કરીને ચાલી જાય થી અને ફરી વાર ક્યારે આ ઘરમાં નહીં આવતી। અંકલ દુનિયામાં થયેલા કેટલાય ક્રૂર અત્યાચારોની વાર્તાઓ મેં સાંભળી છે અને વાંચી પણ છે, પણ તમારી જેવા નિર્દય માણસ આજે મેં પહેલી વાર જોયા। મને તો એ નથી સમજાતું કે આટલો બધો નિર્દય માણસ કેમ હોઈ શકે। મેં તને એક વાર કીધું ને મારે તારો કોઈ બકવાસ નથી સાંભળો, એટલે મહેરબાની કરીને ચાલતી પકડો, બરાબર? વડ્યા દાવો છો, વાયદે ઉભો રહેવાની તો ખબર નથી પડતી, પાછા અહીંયા વળી આજી જ કરવા આવે। મારી પાસે રહેવા માટે ઘર તો છે, પણ
પણ માથે કોઈનો હાથ નથી. હું નિરાધાર થઈ ગઈ છું ગોપાલ, નિરાધાર થઈ ગઈ છું. મારી પાસે સુવા માટે બિસ્તર છે, પણ સુવા માટે આંખમાં જે ઊંઘ જોઈએ ને એ આરામ થઈ ગઈ છે ગોપાલ, આરામ થઈ ગઈ છે. આ દુનિયાને દેખાડવા માટે મને ભગવાને આ દેહ તો આપ્યો છે, પણ આ દેહમાં હવે પ્રાણ નથી ગોપાલ, હવે પ્રાણ નથી ગોપાલ. ગોપાલ, આ ઘરની અંદર હું જીવતી લાશ બનીને જીવું છું. જીવનથી કંટાળી ગઈ છું. મને આમ તમારી વગર નથી જીવવું. મને તમારી પાસે બોલાવી લો, મને તમારી પાસે બોલાવી લો બસ. હવે એકલા નથી જીવાતું, નથી આ કડવા વેણ સહન થતા. થાકી ગઈ છું, થાકી ગઈ છું. તમે તો ભગવાન પાસે છો ને, તમે ભગવાન ને કહો કે મને હવે તમારી પાસે બોલાવીને મારે નથી જીવવું. પાણી લઈ આવું તમારા માટે? ના આદિ, તમે જે પોપટભાઈને વાયદો આપ્યો હતો ને એનું આજે એક વર્ષ થઈ ગયું, હજી તેની સગવડ નથી થઈ. સિયા, મેં રૂપિયા ભેગા કરવાની બહુ કોશિશ કરી, પણ કોઈ પણ જગ્યાએ મેળ નથી પડતો. નથી કોઈ ઉછી ના આપતું કે નથી વ્યાજવે આપતું. આદિ, તો હવે આપણે શું કરીશું? ક્યાંથી લાવીશું આટલા બધા રૂપિયા? ક્યાંથી સગવડ કરીશું? તમને ખબર છે ને, આજે રક્ષાબંધન છે. નહીં રાધાબેન અહીં રાખડી બાંધવાવી શકે કે નહીં તમે ત્યાં જઈ શકો. હું શું કરું સિયા? એ પાસે બીજો કોઈ રસ્તો જ નથી. અરે, હું 5-5% વ્યાજે રૂપિયા લેવા માટે તૈયાર હતો, પણ બજારમાં કોઈને મારા પર વિશ્વાસ જ નથી કે આ રૂપિયા ચૂકવી નહીં શકે. આદિ, એક રસ્તો છે મારી પાસે. બોલ ને, શું રસ્તો છે? આપણે મારા જે ઘરેણા પડ્યા છે ને એ બધા વેચી નાખીએ. હા, તું શું બોલે છે? આ ઘરેણા વેચીને મારે મારા બેનનો કરિયાવર નથી કરવો. પણ એમાં શું વાંધો છે તમને? મારા ઘરેણા એ તમારા તો છે. મારી ઘરવાળીના ઘરેણા વેચીને મારી બેનનું કરિયાવર કરું? ના, એટલું નમાલું નથી બનવું મારે. એ તારા ઘરેણા વેચું તો મારા જીવતરમાં ધૂળ પડી કહેવાય. મારે એવું નથી કરવું. મારી વાત તમે માનો, આ ઘરેણા અત્યારે વેચી નાખો, પછી મારા માટે બીજા ઘરેણા લઈ લેશું. એમાં ક્યાં દિવસના દુકાળ પડ્યા છે. નહીં સિયા, હવે તું આ વાતને અહીં બંધ કર ને તો સારું. પ્લીઝ, હું મારી બેનને આખી જિંદગી ન મળી શકું ને ચાલશે, પણ હું તારા ઘરેણા વેચીને બેનનું કરિયાવર તો નહીં જ કરું. આદિ, તમે સમજતા કેમ નથી? જ્યારે ઘર ઉપર આફત આવે છે ને ત્યારે બાયુના ઘરેણા જ કામ આવે છે. હું એ સમજુ છું, પણ જ્યારે મોટું દવાખાનું આવે ને ત્યારે તારા ઘરેણા કામ આવે. અને અત્યારે હું આ વ્યવહાર માટે થઈને તારા ઘરેણા તો નહીં જ વેચું. હું તમને સામે ચાલીને કહું છું,
તો પછી તમને વાંધો શું છે? તને એકવાર કહ્યું, તને સમજ નથી પડતી કે વ્યવહાર સાચવવા માટે થઈને જો હું મારી પત્નીના ઘરેણા વેચું ને તો કાલ સવારે ગામ મારા દાંત કાઢશે. વ્યવહાર સાચવવા માટે થઈને મારી જાતને વેચી નાખીશ. તારા ઘરેણા તો મેં જ વેચ્યું. આવો. શું કામ પડ્યું એટલે તમારે આવવાનું થયું? પપ્પા, આજે રક્ષાબંધન છે તો મારે મારા ભાઈને રાખડી બાંધવા જવું છે, તો હું જાઉં? ના, તમારે તમારા ભાઈને રાખડી બાંધવા નથી જવાનું. કારણ કે શરત મુજબ એ 2 લાખ રૂપિયા મને નહીં આપી શકે ને ત્યાં સુધી તમે બંને ભાઈ બહેન નહીં મળી શકો, એટલે નહીં મળી શકો. સમજા? પપ્પા, હું તમને બધાને હાથ જોડીને કહું છું કે મને ખાલી આજનો દિવસ જવા દો, પછી તમે લોકો કહેશો ને તો આખું વર્ષ હું મારા ભાઈનું મોઢું નહીં જોઉં. પણ પપ્પા મને આજે જવાની ના નહીં પાડતા. હું તમારી પાસે ભીખ માંગું છું. નહીં ભાભી, એક વાર તમને ના પાડીને કે તમારે નથી જવાનું એટલે નથી જવાનું. પપ્પા, તમે તમે લોકો આટલા બધા નિર્દય નહીં બનો. અરે, મારી ઉપર થોડીક તો દયા કરો. અરે, મેં છેલ્લા 1 વર્ષથી મારા માડી જયા વીરનું મોઢું નથી જોયું. પપ્પા, મને એક વાર જવા દો, મને ના નહીં પાડતા. પપ્પા, પાપી આટલું કડગરે છે તો એમને જવા દો ને. એના જેવું કોણ થાય? નહીં અશોક, આપણે ભાભીને નથી મોકલવાના. એના કરતા એક કામ કરો ને, એમના ભાઈને જઈ બોલાવી લો ને. હા હો બેટા, તમારી વાત સાચી છે. રાધાઓ જો એના પિયર જશે ને તો એ બંને ભાઈ બહેન આપણી સાડી ખાશે. હા, આદિ અહીંયા આવશે તો આપણે એને પૂછી પણ શકશું. તમારી વાત સાચી છે. તમારે જો તમારા ભાઈને રાખડી જ બાંધી હોય ને તો અહીં બોલાવી લો. સારું પપ્પા, તમે લોકોએ મારી પાસેથી ફોન તો લઈ લીધો છે, મને તમારો ફોન આપો, હું ભાઈને ફોન કરીને અહીંયા જ બોલાવી લઉં છું. લ્યો લ્યો પપ્પા, તમે રહેવા જાઓ. જોયું કેટલી ભોળી બને છે. પૈસા આપવાની વાત આવે ને તો મારો ભાઈ હશે તો આપશે ને, હપ્તો ભરવો નહોતો તો હું કામ મકાન રાખ્યું ને, આવું બધું ડાપણ કરતી છે. અત્યારે કેવી ભોળી થઈ ગઈ ભાઈની વાત આવી છે. આપણું કામ થઈ જાય. આમ તો હવે એ આવવાનો તો છે, પણ લાવવાનો છે કે નહીં એ થોડી ખબર છે આપણને. અરે આવશે જ ને, એને લાગણી હશે ને. આને કેટલી દરરોજ રોતી જ હોય. અરે પણ આવશે ખરો, પણ લાવશે કે નહીં એ થોડી ખબર છે. હાલો ભાઈ, મને મારા સસરાએ થી આવવાની ના પાડી છે, પણ તું રાખડી બંધાવવા માટે મારા ઘરે આવજે. હું તને રાખડી બાંધી દઈશ. ભાઈ, મેં 1 વર્ષથી તારું મોઢું નથી જોયું. આ તારી બેન, તારું મોઢું જોવા માટે તરસે છે, તડપે છે. મને મને ભેટમાં કાંઈ નથી જોતું ભાઈ, મને ખાલી તારું મોઢું જોવું છે. મારા વીરા, તારું મોઢું જોવું છે. ભાઈ, જેમ બને એમ જલ્દી આવજે. સાંભળ, હું તારી માટે રાખડી તૈયાર રાખું છું. અરે, તારી માટે હું સાકર તૈયાર રાખું છું, પણ તું જલ્દી આવજે. હા ભાઈ.
અશોક અત્યારે ભાભી ગાડી ની ફોન કરવા ગઈ છે એના ભાઈ ને રાખડી બાંધવા માટે, તો એ આવ્યો કે નહીં કઈ ખબર ન પડે. ના પપ્પા, આદિ હજી આવ્યો નથી. મને તો લાગે છે કે એ આવશે પણ નહીં, કારણ કે જો એ આવે તો આપણને જવાબ શું આપે પછી? એકદમ તમારી વાત સાચી છે, એ મોરખ છે એક નંબર નો, વ્યવહાર ઉપર રહેવાની જરાય ખબર નથી. એ મારા ખ્યાલથી તો નહીં જ આવે. મારા ભાઈને આવતા આટલી બધી વાર કેમ લાગી? રાખડી એની રાહ જોવે છે, હું એને ફોન કરું. આદિનો ફોન બંધ કેમ આવે છે? શું થયું હશે? પાછો કરું. ફોન બંધ કેમ આવે છે? શું આદિ નહીં આવવાનો હોય? મને લાગે છે કે કદાચ એવું જ હશે. મારા સસરાને આપેલા વાયદા મુજબ 2 લાખ રૂપિયાની સગવડે નથી કરી શક્યો, એટલે કદાચ મારા સસરા સામે આવવામાં મારા ભાઈને શરમ લાગતી હશે. પણ કદાચ એને શરમ આવતી હોય તો મારા ભાઈએ મને એક ફોન તો કરી દેવો જોઈએ ને. અમે લોકો રોડ પર આવતા હતા ને, આમ એક્સિડન્ટ થતા જોયું ને, આ બેન એમ કહ્યું કે અમારા સંબંધી અહીંયા બાજુમાં રહે છે, તો અમે લોકો એમને અહીંયા લઈને આવી ગયા. આદી આદી આકોલ ભાઈ ભાઈ આકોલ આદી આકોલ તમારી મારા ભાઈ મારા વીરા મારી પાસે રાખડી બંધાવવા માટે પણ ન રહ્યો. ભાઈ ભાઈ આજે 1 વર્ષ પછી તું મને મળવાનો હતો, તું મને મળવા માટે પણ ના રોકાયો. ભાઈ મળવા માટે પણ ના રોકાયો. મારા ભાઈ મારી માટે તો મારો ભાઈ કહું કે મારો દીકરો તો એક જ હતો. ભાઈ તને તને ખબર છે ને કે મારો સારો ખાલી તું એક હતો ને ભાઈ, અને તું તારી બેન ને છોડીને જતો રહ્યો. ભાઈ તારી બેન ને છોડીને જતો રહ્યો. ભાઈ ભાઈ આકુલ એક વાર તો તારી બેન સામે જો ભાઈ, એક વાર તો તારી બેન સામે જો. ભાભી ભાભી મારા ભાઈ ને કયો મારી સાથે વાત કરે? અરે એની આકોલ મારી એની સાથે વાત કરવી છે. ભાઈ આકોલ ભાભી હું આવું છું.
ભાઈ બાપ પછી દીકરીનો સાચો સહારો એનો ભાઈ હોય. ભાઈ તારા વગર આ દુનિયામાં મારું કોઈ નથી. હવે હવે મારે પ્રાણ છોડવાનો સમય નજીક આવી ગયો છે ભાઈ. હું તારા વગર નહીં રહી શકું ભાઈ. ભાઈ ભાઈ રાધાબેન, 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 આડી આંખ ખોલો તમારી.